જગન્નાથનો ભાત જગત પ્રસારે હાથ જી હા આજે અષાઢી સુદ્ધ બીજનો પાવન અવસર છે અને આ ઘડીની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે તો ભગવાન જગન્નાથજીને એક વિશેષ ભોગ એ પણ ખીચડાનો જે ભોગ છે તે ધરાવવામાં આવે છે એવું કહેવાય છે કે જગન્નાથ મંદિરમાં જે પણ ભક્ત આવે છે તે ક્યારે ભૂખ્યો પાછો નથી જતો અને જ્યારે અષાઢી બીજ હોય ત્યારે આ ખીચડાનો પ્રસાદ લેવા માટે દૂર દેશાવરથી જે ભક્તો હોય છે તે ઉમટી પડે છે આપણી સાથે જે સાહિત્યકાર છે જયેશભાઈ વ્યાસ તેમની સાથે વાત કરીશું જયેશભાઈ આ ખીચડાના પ્રસાદનું શું મહત્વ સૌપ્રથમ તો જય જગન્નાથ આજનો અષાઢી બીજનો ઉત્તમ દિવસ વણજોયું મુહૂર્ત અને ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને બલરામજી આ લોકો મોસાડ પધાર્યા હતા અને જ્યારે મોસાડ જાય ત્યારે સાથે નેચરલી રૂકમણીજી તો હોય નહીં અને રૂકમણીજી ન હોય ત્યારે કોઈ રોકટોક કરનારું છે નહીં અને મોસાડની અંદર ભગવાને બધા જ પ્રકારના પ્રસાદ ખૂબ આરોગ્યા છે અને એટલા માટે કરીને એમના આરોગ્યની અંદર ધ્યાનમાં રાખીને તેમને આંખ પણ આવી હતી અને આંખ આવી છે એટલે થોડા જ સમય પછી અત્યારે આંખના પાટા પણ ખુલશે પણ આવા સમયે આપણે જોઈએ છીએ કે એમની તબિયતને લક્ષ્યમાં રાખીને ભગવાનને ખીચડો ધરાવવામાં આવે છે અને વર્ષો જૂની એક પરંપરા છે તેની સાથે બીજી જોડાયેલી એક વાત એવી પણ છે કે જેની અંદર મા ભક્ત કર્માબાઈ જગન્નાથપુરીમાં કર્માબાઈ ભક્તની તરીકે ખૂબ સેવા કરતા અને ભગવાનને છપ્પન ભોગ તો આરોગવામાં આવતા પરંતુ કર્માબાઈને ઉપર કૃપા કરીને કર્માબાઈએ જ્યારે એમને બોલાવે છે ત્યારે કર્માબાઈનો એ વખતે ખીચડો એમને ધરાવ્યો છે અને કર્માબાઈનો ખીચડો ખાધા પછી એમણે આરોગ્યા પછી ત્યારબાદ હર ખીચડાના પ્રસાદનું એ દ્રષ્ટિએ પણ મહત્ત્વ છે અને સૌના સાથે મળીને જગન્નાથજી એટલે જગતના નાના મોટા દરેક તત્વના એ નાથ છે અને ત્યારે સરળતા સાદગી અને વિશેષતઃ આરોગ્યની સાથે પણ જોડાયેલી કથા છે અને એવી જ રીતે બા ભક્ત કર્માબાઈ સાથે પણ જોડાયેલી આ બંને કથા છે ખીચડાની અંદર સૌ ભક્તજનો સાથે મળીને એની અંદર આપણે જોઈએ છે કે સામગ્રીની તરીકે ચોખા અને મગ આ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ કોળું ગુવાર અને વિશેષ પ્રકારના દ્રવ્યો કે જે આ ઋતુની અંદર વધારે વધારે જેનો વિનિયોગ થતો હોય તેનું પણ એમાં સંપૂર્ણતઃ મહત્ત્વ છે અને એ દ્રષ્ટિએ ખીચડાના ભોગનું સવિશેષ મહત્ત્વ જગન્નાથજીની અંદર રહેલું છે એવું કહેવાય છે કે ખીચડીનો એક કણ પણ મળી જાય તો પણ જીવન પાવન થઈ જાય બહુ સારી વાત છે દરેક કણમાં દરેક ક્ષણમાં આ હરિનો નિવાસ રહેલો છે અને જ્યારે યથાયોગ્ય સમય આવે અને જનતા જનાર્દન આપણે જનાર્દન શબ્દ વાપરીએ છીએ એક સાથે મળીને જ્યારે ઠાકોરજીની સેવામાં લાગ્યા હોય ત્યારે હંમેશા એ સ્થિતિ બહુ જ મોટી પાવન થઈ ગયેલી હોય છે રથનો સ્પર્શ કરનાર રથને ખેંચનાર ખીચડીના એક અન્નનો દાણો લેનાર અને કેટલી બધી આમ જોઈએ તો જગન્નાથપુરીની સાથે જગન્નાથજીની સાથે જોડાયેલી એક અચરજ પ્રમાણે તેવી વાત છે કે સૌથી નીચેની હાંડીમાં જ્યારે અગ્નિને પ્રગટાવવામાં આવે છે અને સૌથી ઉપરની સાતમી હાંડીની અંદર એ ખીચડી કે ચોખા સૌ પહેલાં પાકે છે એ અચરજ જગન્નાથજીની સાથે આજે પણ જોડાયેલું છે હા જગન્નાથજીના પ્રસાદનો ખૂબ આદર કરવો જોઈએ એવું વર્ષોથી આપણે ત્યાં બહુ મહત્વપૂર્ણ એમાં અન્નનો પણ આદર છે એમાં પ્રસાદનો પણ આદર છે કારણ કે ઠાકોરજીની જ્યારે દ્રષ્ટિ પણ પડે છે ત્યારે એ અન્ન કે એ સામગ્રી મટીને પ્રસાદ બને છે અને જ્યારે પ્રસાદ બને છે ત્યારે એના દ્વારા ન આપણે આપણા માત્ર ન દેહ શુદ્ધિ પણ અંતર શુદ્ધિથી લઈ અને આપણી અંદર રહેલા જે કંઈ આપણે સત્વ તમસને રજસ કહીએ છીએ તમસ અને રજસનો નાશ કરી સત્વપ્રધાન બની અને આપણે એક આપણી સીધી સ્થિતિ ઠાકોરજી સાથે અનુસંધાનની થાય છે અને આજે તો ભગવાન ખીચડાનો પ્રસાદ આરોગશે અને સમગ્ર મહાનગરની અંદર ફરવાના છે આપણા દ્વારે અને એમ કહી શકાય કે પુકારે પ્રેમ સે કોઈ તો નંગે પાવા તે એવો આપણો હરી આજે ખીચડાનો પ્રસાદ આરોગી અને સમગ્ર નગર ચર્યા માટે નીકળશે આજે તો ભગવાન અને ભક્તના આ મિલનની યાત્રા છે ત્યારે ભગવાનને આ વિશેષ જે ખીચડાનો જે ભોગ છે તે પ્રસાદ ધરાવવામાં આવશે કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ એ એબીપીએસ મિતા અમદાવાદ